અમરેલી જિલ્લામાં આવેલ અમર ડેરીની સ્થાપના 2009માં માજી એમએલએ દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી હતી. સ્થાપનાના દિવસે 2650 લીટર દૂધ આવેલું હતું અને તે સમયે 26 મંડળી હતી, તેમજ દૂધની કિંમત 9 રૂપિયા લીટર હતી. આજે આ ડેરીમાં 532 મંડળી કાર્યરત છે, તેમજ દૂધનો ભાવ 50 રૂપિયા લીટર છે. 200 કરોડના ખર્ચે બનેલ આ ડેરીમાં 25,000 પરિવારો જોડાયા છે. માનનીય વડાપ્રધાન મોદીએ આ સાથે મધની ખેતીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. અહેવાલ કિરીટ જીવાણી, અમરેલી. મારું નામ અશ્વિન સાવલિયા, મારું ગામ પ્રતાપપરા, તાલુકો જિલ્લો અમરેલી, અને મારી જવાબદારી છે અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમર ડેરીના ચેરમેન તરીકેની. આજે 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં હેલો ન્યૂઝ ચેનલ મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. એ ખૂબ પ્રગતિ કરે. આ જિલ્લામાં જે કાંઈ ઘટનાઓ બને છે એને, સત્ય ઘટનાઓને લોકો સમક્ષ મૂકે. હેલો ચેનલના દર્શક મિત્રોને આ જિલ્લાની ગતિવિધિઓથી સારી રીતે માહિતગાર કરે અને એમાં એ સફળ થાય એવી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપના માધ્યમથી આ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને જણાવતા મને ખુશી થાય છે કે અમરેલી જિલ્લામાં આદરણીય દિલીપભાઈ સંઘાણી અને પુરુષોત્તમભાઈ રૂપાલાનું એક સપનું હતું કે અમરેલી જિલ્લાઓ એક છેવાડાનો જિલ્લો છે, વિકાસથી વંચિત દેખાતો જિલ્લો હતો. એમાં આ વિસ્તારના લોકોને કેવી રીતે રોજગારી આપવી, તો એમણે એક સપનું સેવ્યું અને અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની રચના કરીને અમર ડેરીની સ્થાપના કરી અને એના માધ્યમથી આ જિલ્લાના લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે 2007માં 26 મંડળી અને 2650 લીટર દૂધથી આ ડેરી શરૂ કરવામાં આવી હતી. આજે આ ડેરીમાં 532 મંડળીમાંથી દૂધ આવે છે અને લગભગ 2 લાખ લીટર જેટલું દૂધ આવે છે. દર 10 દિવસે 8 કરોડ રૂપિયાનું ચૂકવણું કરીએ છીએ. મહિનામાં 24-25 કરોડ રૂપિયાનું દૂધના માધ્યમથી આ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને ચૂકવણું કરવામાં આવે છે. વર્ષના અંતે 300 કરોડ જેવો આ બિઝનેસ કરવામાં આવે છે, જે આ જિલ્લા માટે આશીર્વાદરૂપ આ યોજના સફળ થઈ છે. ત્યારે આ વિસ્તારના લોકો એ પોતાની રોજગારીનું વાસણ ઊભું કર્યું છે એમનું જતન કરે. કારણ કે તાજેતરમાં તમે જોતા હશો, હમણાં કેટલાક લોકો દ્વારા ડેરીને એમ કેમ પ્રકારે બદનામ કરવાની કોશિશ કરે છે, ત્યારે મારે જણાવવું છે આપના માધ્યમથી કે આ જિલ્લામાં અમર ડેરી એ એક રોજગારીનું પ્રતીક છે અને એક પ્રમાણિકતાનું પ્રતીક છે. આ ડેરી શરૂ કરી ત્યારથી આજ સુધી અમારું એક પણ ટેન્કર ક્યારેય ક્વોલિટીના નામથી રિજેક્ટ નથી કરવામાં આવ્યું. એકદમ પારદર્શક વહીવટ ચલાવવામાં આવે છે અને જેના કારણે ટૂંકા સમયમાં આવડો મોટો ગ્રોથ કરવામાં આવ્યો છે. આ ડેરીમાં 138 વીઘા જમીન ખરીદીને 200 કરોડના ખર્ચે ઓટોમેટિક ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, જે ઇન્ડિયામાં 2 જ પ્લાન્ટ છે ટેટ્રાપેક કંપનીના. એ પૈકીનો એક અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને બીજો બનાસમાં. એટલું લેટેસ્ટ સ્ટાન્ડર્ડ સાથેનો આ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 70 કરોડના ખર્ચે કેટલફીડ ફેક્ટરી સ્થાપવામાં આવી છે, જે અમરેલીના રાજકીય ઇતિહાસમાં હજી સુધીમાં આવી લોકો દ્વારા ચાલતી કોઈ સંસ્થા કોઈ આગેવાનો દ્વારા સ્થાપવામાં નથી આવી એની પહેલ આદરણીય દિલીપભાઈ અને રૂપાલા સાહેબે કરી છે અને એ વાસ્તવમાં સાર્થક થઈ છે. તો એને તોડી પાડવા માટે કેટલાક લોકો આમના પાછળ અંગુલી નિર્દેશ કરી રહ્યા છે, એ લોકોને મારે કહેવાનું છે કે આપને જ્યાં પણ દુખતું હોય, આપણને ક્વોલિટી બાબતે કે આ ડેરીમાં ક્યાંય આવું ખોટી ગરબડી ચાલતી હોય તો ચેલેન્જ છે. આપ ગમે ત્યારે આવી શકો છો, ડેરીનો વહીવટ જોઈ શકો છો, દૂધની ક્વોલિટી પણ જોઈ શકો છો અને જ્યાં પણ ક્યાંય એવું દેખાતું હોય તો અમારું ધ્યાન દોરજો. તો ક્યાંય પણ ક્ષતિ છે તો અમારી સુધારવા માટેની પણ તૈયારી છે, પણ વિના કારણે
આ ડેરીને કોઈ બદનામ કરવાની મહેરબાની કરીને પ્રવૃત્તિ ન કરે, આ જિલ્લાના પશુપાલકોની રોજગારી તોડવાનું પાપ મહેરબાની કરીને કોઈ ન કરે એવું આપના માધ્યમથી જણાવવા માંગુ છું. અને આપના દ્વારા આ ડેરીની જે વિકાસ ગાથા છે એ લોકો સમક્ષ લઈ જઈ અને ખરા અર્થમાં આપ પણ એમાં સહભાગી બનો એવી આ તકે વિનંતી સાથે વંદે.